છાંસરા તાલુકાના નેસ ગામ પાસે મહી સિંચાઈ કેનાલ પર નવો બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ બન્યા બાદ કેટલાક ગ્રામ્યજનો દ્વારા કામગીરી બરાબર નહીં થઈ હોવાના આક્ષેપ કરતો સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કર્યો હતો, જેથી આજરોજ મહી સિંચાઈ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી કામગીરીની ચકાસણી હાથ ધરી હતી. સ્થાનિક લોકોનો આક્ષેપ હતો કે બ્રિજ પર કેટલીક જગ્યાએ તિરાડો પડી ગઈ છે અને તેના કારણે બ્રિજની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા હતા. જોકે બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટરે આ બાબતે સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે કેટલાક ટેકનિકલ કારણોસર આ તિરાડો પડી છે. બ્રિજ તેની સમયમર્યાદા કરતાં વહેલો શરૂ કરી દેવામાં આવ્યો છે. હજુ બ્રિજનું કામ ચાલુ છે, તેથી કોઈ પણ પ્રકારની ચિંતા કોઈએ કરવાની જરૂર નથી. બીજી તરફ મહી સિંચાઈ વિભાગના અધિકારીઓએ પણ તમામ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી. જોકે સ્થાનિક કોન્ટ્રાક્ટર અને મહી સિંચાઈ વિભાગના અધિકારીઓએ ગ્રામજનોને સમજાવતા સમગ્ર મામલો શાંત પડ્યો હતો. વાત કરી છે, હમણે જે ક્રેક બતાવી છે એ ક્રેક બ્રિજની અંદર નથી, બ્રિજની બહાર આઉટર સાઈડની અંદર જે એપ્રોચ સ્લેબ આવે જેની અંદર નીચે 300ની નીચે બધી માટી રેસ્ટ કરવાની હોય, માટીની ઉપર એ રેસ્ટ કરેલો છે, માટીની ઉપર રેસ્ટ કરેલો છે. તાજું આ કામ ફિલિંગ કરેલું હતું. ચોમાસાને ધ્યાનમાં લઈ બધા ગ્રામજનોને આમથી ફરીને જવું હતું, 2 કિલોમીટર ફરીને જવું પડતું હતું. કાદેવાળો રસ્તો હતો, કેનાલ ફૂલ જતી હતી, હિતાવહ નહોતું, એટલા માટે આ બ્રિજ એના સમયમર્યાદા પહેલાં ખોલી નાખ્યો. એને કોમ્પેક્શન થવાનો પૂરેપૂરો ટાઈમ આપ્યો નહીં, એ પહેલાં બ્રિજની અવર જવર ચાલુ કરી દીધી. એના લીધે એપ્રોચ સ્લેબ દબાયો, એપ્રોચ સ્લેબની નીચેની માટી દબાઈ, માટી દબાવવાથી જે 300નો સ્લેબ હતો એમાં ક્રેક આવેલી છે. બ્રિજ પોર્શન જે છે 27 મીટરનું આપણું બોક્સ કલવટ છે આખું, એ બોક્સ કલવટની અંદર ક્યાંય પણ ક્રેક આવી હોય કે ક્યાંય બી કોઈ નુકસાન. હવે જે આજે ગ્રામજનોનો જે રોષ હતો અને ત્યાં આગળ જે ગ્રામજનો ભેગા થયા હતા એ પ્રમાણે એમણે જે રજૂઆત કરી હતી એ જોતાં અમે જે જોયું કે ત્યાં આગળ એપ્રોચ સ્લેબમાં જે ક્રેક પડેલી છે અને બેરલને કોઈ નુકસાન નથી થયું ત્યાંનો, અને એપ્રોચ સ્લેબની જે ક્રેક છે માટીનું જે કોમ્પેક્શન થયું વરસાદના પાણીના લીધે અને જે વાહનો ઉપર ચાલ્યા એના કારણે એના લીધે ક્રેક જનરેટ થયેલી છે, અને એ ક્રેકનું મેન્ટેનન્સ કામ અમે ઓલરેડી શરૂ કરાવી દીધું છે અને આજે લગભગ એ પૂરું થઈ જશે અને ગામવાળાને હવે વાંધો નથી એ બાબતે એવી વાત થયેલી છે ગામમાં.